नमस्कार विद्यार्थी मित्रों, आपणे नियमित वर्तुळमय गति जोवानी छे। तो आपणे ज्यारे कोई वस्तुना वेगमां फेरफार थाय त्यारे आपणे एम कहीए छीए के वस्तु प्रवेगी गति करी रही छे। याद राखजो, वेगमां फेरफार थाय एटले आपणे एम कहेवाय के वस्तु प्रवेगी गति करे छे। हवे सवाल थाय, साहेब वेगमां फेरफार थवो एटले? तो वेगमां फेरफार थवो एटले वेगना मूल्यमां फेरफार थाय अथवा एनी दिशामां फेरफार थाय अथवा मूल्य अने दिशा बन्नेमां फेरफार थाय। बराबर, खाली मूल्यमां फेरफार थाय तो पण प्रवेगी गति कहेवाय। एनो मूल्य एम ने एम रहे अने एनी दिशामां फेरफार थाय तो पण प्रवेगी गति कहेवाय। मूल्य अने दिशा बन्ने बदलाय तो पण प्रवेगी गति कहेवाय। ओके, एटले अहीं आगळ आपणे एवुं पण बनी शके के वस्तुना वेगनुं मूल्य ना बदलाय परंतु एनी दिशा बदलाय। जो चोपड़ीमां आकृतिमां उदाहरण आपेला छे, अहीं एक आम लंबचोरस बतावे छे। आ लंबचोरस छे, जोजो आ लंबचोरस छे। एमां आ ए बी सी अने डी बतावी छे। तो अहींया आ ए बी बी सी सी डी अने डी ए, पछी एक षष्ठकोण बतावियो छे। याद राखजो, आम षष्ठकोण बतावियो छे। આમ ષષ્ઠકોણ છે, એમાં એ બી સી ડી ઈ એફ એ પ્રમાણે આ અષ્ટકોણ છે, વર્તુળ છે। અહીંયા અષ્ટકોણ છે અને વર્તુળ છે। જોજો, તો અહીંયા જ્યારે કોઈ બંધ માર્ગ, આ લંબચોરસ માર્ગ છે, એના ઉપર એક રમતવીર એક સમાન વેગથી એનું મૂલ્ય સરખું છે એ જ્યારે ગતિ કરે છે ત્યારે જુઓ એની દિશા અત્યારે હાલ એ બી દિશા આવી, પછી અહીંથી આમ ફર્યો એટલે એની દિશા બદલાવી બી સી દિશા થઈ ગતિની, પછી એની દિશા બદલાઈ આ સી ડી દિશા થઈ અને પછી એની દિશા બદલાઈ એ ડી દિશા થઈ। બરાબર, એનું મૂલ્ય સરખું છે પણ એની દિશા બદલાઈ છે, આમ એટલે આને પ્રવેગી ગતિ કહેવાય। એવું અહીંયા આ ષષ્ઠકોણ છે, તો જો આ એની એ બી દિશા બદલાઈ, આ બી સી દિશા બદલાઈ, આ સી ડી દિશા બદલાઈ, ડી ઈ દિશા બદલાઈ, ઈ ડી દિશા બદલાઈ, ઈ એફ અને એફ એ દિશા બદલાઈ। એટલે કહેવાનો મતલબ, મૂલ્ય ભલે સરખું રહ્યું પણ જો એની દિશા બદલાતી હોય તો એને અચળ વેગી ગતિ ના કહેવાય, એને પ્રવેગી ગતિ કહેવાય। બરાબર, વેગ સરખો નથી કારણ કે વેગની અંદર મૂલ્ય પણ સરખું હોવું જોઈએ અને એની દિશા પણ સરખી હોવી જોઈએ। અહીંયા મૂલ્ય સરખું છે પણ દિશા સરખી નથી એટલે એની દિશા બદલાય છે એટલે એનો વેગ બદલાય છે એમ કહેવાય, અને વેગ બદલાય છે એટલે આવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય। એટલે વર્તુળમય ગતિ છે એ નિયમિત પ્રવેગી ગતિ છે। ઓકે, એ તો વર્તુળમયની અંદર જુઓ આ એનું કેન્દ્ર છે, અત્યારે હાલ પદાર્થ અહીંયા છે। તો જ્યારે પદાર્થ અહીંયા હોય ત્યારે આની દિશા કઈ થાય? તો આપણે આ જે ત્રિજ્યા લઈએ, વર્તુળની ત્રિજ્યા લઈએ, તો આ વર્તુળની ત્રિજ્યા સાથે જે લંબ બને એને સ્પર્શક કહેવાય। આ સ્પર્શક થયો એટલે આમ સ્પર્શકની દિશા થાય, એની આ દિશા થાય। હવે દાખલા તરીકે ત્યાંથી અહીંયા આવ્યું તો એની દિશા આમ થઈ, ત્યાંથી અહીંયા આવ્યો પદાર્થ તો એની દિશા આમ થઈ, ત્યાંથી અહીંયા આવ્યો પદાર્થ તો એની દિશા આમ થઈ। યાદ રાખજો,
એટલે લંબ દિશા થાય, પદાર્થ અહીંયા આવ્યો તો એની દિશા આમ થઈ, પદાર્થ અહીંયા આવે છે તો એની દિશા આ પ્રમાણે થઈ. ઓકે, તો કહેવાનો મતલબ આ જ્યારે અચળ મૂલ્યથી વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ હોય ત્યારે એને નિયમિત ગતિ કહેવાય, પણ આ નિયમિત વર્તુળમય ગતિ છે એ વાસ્તવમાં પ્રવેગી ગતિ છે. એના દરેકે દરેક વખત એનું મૂલ્ય બદલાય છે. યાદ રાખજો, આ આપણે પ્રવૃત્તિ દ્વારા પણ નક્કી કરી શકીએ. તમે આંખો બંધ કરી અને એક મીટર જેટલી દોરી લઈ એના એક છેડા ઉપર પથ્થર બાંધો અને બીજો છેડો આપણા હાથમાં પકડો અને પછી આપણે આમ આમ ગોળ ગોળ ફેરવીએ આંખો બંધ રાખવાની અને પછી તમે એને છોડી દો, તો જેટલી વખત તમે છોડી દો છો એ બધી વખત એક જ જગ્યાએ પથ્થર પડતો નથી, પથ્થર અલગ અલગ દિશામાં જાય છે. તો આ જ્યારે છોડી દઈએ તો એ સેકન્ડે જે વેગ, કહેવાનો મતલબ ગતિની દિશા હોય, દાખલા તરીકે અહીંયા હોય ને તમે છોડી દો ત્યારે પથ્થર આમ જાય, અહીંયા આવે ને તમે છોડી દો તો પથ્થર આમ જાય, અહીંયા આવે ને તમે છોડી દો તો પથ્થર આમ જાય. એટલે દરેક વખતે પથ્થરની દિશા બદલાય છે, એનો મતલબ વર્તુળમય ગતિ એના દરેક બિંદુએ એની દિશા બદલાય છે. બરોબર, એટલે નિયમિત વર્તુળમય ગતિ એ વાસ્તવમાં પ્રવેગી ગતિ છે. યાદ રાખજો આ ખાસ. તો નિયમિત વર્તુળ ગતિ, તો એમાં યાદ રાખજો કે જ્યારે કોઈ વસ્તુ જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે, અહીંયા અચળ વેગે શબ્દ નથી લખતો, હું મગજમાં રાખજો, અચળ ઝડપે ગતિ કરતો હોય તો ત્યારે તેની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. બરોબર, યાદ રાખજો કે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતો હોય ત્યારે એની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. હવે સમજજો, આ આપણી વર્તુળાકાર ગતિ છે, આ વર્તુળાકાર ગતિ છે. એટલે જ્યારે પદાર્થ અહીંયા ગતિ કરે છે, એક ચક્કર પૂરું કરે ત્યારે એને પરિધ જેટલું અંતર કાપ્યું કહેવાય, એના પરિધ જેટલું. ધારો કે એનો ટી સમયમાં એ એક ચક્કર પૂરું કરે છે, એટલે અહીંયા આર ત્રિજ્યા છે, તો અહીંયા આર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિધ એને 2πr છે, એટલે આર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિધ એ 2πr છે. એટલે યાદ રાખજો, એક ચક્કર પૂર્ણ કરવા માટે અહીંયા પદાર્થ એક ચક્કર
पूर्ण करवा माटे टी समय ले छे, माटे एनो वेग आपणे वेग बोलीए अथवा झड़प बोलीए, तो वेग बराबर एक चक्कर, एक चक्कर एटले परिध छेदमां समय, એટલે અહીંયા વી બરાબર પરિધ એટલે 2 પાઈ આર છેદમાં ટી. આ આપણે નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થના વેગ શોધવા માટેનું સૂત્ર થયું કે 2 પાઈ આર છેદમાં ટી. બરાબર, આ સૂત્ર છે. આપણે કોઈ પણ નિયમિત વર્તુળમાં ગતિ કરતો હોય તો એના માટેનું આ સૂત્ર છે. આપણે તમને વાત કરી કે નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ વર્તુળાકાર પથના જે બિંદુએ છે, યાદ રાખજો, એને આપણે જ્યારે મુક્ત કરીએ છીએ, એને છોડી દઈએ છીએ, ત્યારે જે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર ગતિ કરે છે, કારણ કે જ્યારે પથ્થરને છોડવામાં આવે ત્યારે એક ક્ષણે એ જે દિશામાં ગતિ કરતો હોય તે જ દિશામાં એની ગતિ ચાલુ રાખશે. આ દર્શાવે છે કે જ્યારે પથ્થર વર્તુળમાં ગતિ કરવામાં આવે ત્યારે દરેક બિંદુ પાસે એની ગતિની દિશા બદલાય છે. યાદ રાખજો, જ્યારે પદાર્થ વર્તુળમાં ગતિ કરે છે ત્યારે, કહેવાનો મતલબ દરેક બિંદુ પાસે વર્તુળના દરેક બિંદુ પાસે એની ગતિની તેની ગતિની દિશા બદલાય છે. કઈ થાય તો યાદ રાખજો, દરેક બિંદુ વર્તુળના દરેક બિંદુ આગળ જે આપણે સ્પર્શક દોરીએ છીએ એ સ્પર્શકની દિશામાં એ ગતિ કરે છે. વર્તુળના દરેક બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં તે ગતિ કરે છે. યાદ રાખજો, એટલે સ્પર્શકની દિશા એ વાસ્તવમાં આ વર્તુળાકાર ગતિની દિશા થઈ. ઓકે, એટલે યાદ રાખજો, આપણા ઉપગ્રહ છે એ પણ વર્તુળાકાર ગતિ કરે છે. બરોબર, એ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. સાયકલ સવાર ગોળ રાઉન્ડ મારતો હોય તો એ પણ વર્તુળાકાર ગતિ કરતો હોય. તો વર્તુળાકાર ગતિ એ પ્રવેગી ગતિ છે. કેમ? તો દરેક બિંદુ આગળ તેની દિશા બદલાય છે. યાદ રાખજો, અહીંયા વર્તુળાકાર ગતિ એ પ્રવેગી ગતિ છે, કારણ કે દરેક બિંદુ આગળ તેની દિશા બદલાય છે, તેથી તેનો વેગ બદલાય છે તેમ કહેવાય. એટલે એનો વેગ બદલાય છે એમ કહેવાય. ઓકે, તો આ આપણા નિયમિત વર્તુળમય ગતિ હતી. હવે એનો એક દાખલો છે લાસ્ટ, એમાં આવું છે એક કૃત્રિમ ઉપગ્રહ હા ભલે એક દાખલો જોઈ લેવાનો, એટલે આ ચેપ્ટર આપણું પૂરું. એક કૃત્રિમ ઉપગ્રહ
42,250 किलोमीटर त्रिज्यानी वर्तुळाकार कक्षा में परिभ्रमण करे छे। जो ते 24 कलाक में पृथ्वीनु परिभ्रमण करतो होय तो तेनी झड़प गणो, एनी झड़प गणो। याद रखो, वर्तुड़ में आवे इले तमारा मगज में बेसाड़ी देवानू, झड़प बोले अथवा वेग बोले। बराबर, आपड़े आपड़ू सूत्र मुकी देवानू के अहिया किलोमीटर छे अने 24 कलाक छे, तो आपड़े कलाक ने सेकंड में फेरवीए, तमे किलोमीटर प्रति कलाक में झड़प गणाय अने मीटर प्रति सेकंड में पण झड़प गणाय। याद रखो, तो अहीं आपणो अहीं त्रिज्या एटले आर बराबर 42,250 आ किलोमीटर छे अने समय टी बराबर 24 कलाक छे। हवे आपणे अहीं 24 कलाक एना सेकंड में फेरवू होय, जो तमारा ने किलोमीटर प्रति कलाक में झड़प राखवी होय तो आपणुं सूत्र वी बराबर 2πr/t, એટલે 2m/m, पाई नी जग्याए 22/7, आर नी जग्याए 42,250 अने टी नी जग्याए अहीं आगळ टी नी जग्याए गुण्या 24 एम, એટલે 24 કલાક, એટલે આ બે વડે ભાગ ચાલે અહીંયા 12, આના અડધા 11, આના અડધા 6, હવે અહીંયા આના અડધા 3 અને આના અડધા 21 × 42, પછી 2 × 1 = 2, 2 × 2 = 4, 2 × 5 = 10। બરોબર, એટલે હવે આનો ગુણાકાર કરવાનો, 21 × 125 × 11/21, આ જે જવાબ આવે આનો કિલોમીટર પ્રતિ અવર કહેવાય, આ જવાબને કિલોમીટર પ્રતિ કલાકમાં આવે। આ જ દાખલો તમને એમ કે, જો આને 21 વડે ભાગી દેવાના તમારે, આ જ દાખલો તમને એમ કે મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ લાવો। બરોબર, મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ લાવો, આનો તમે ભાગાકાર કરશો એટલે 11,065.46 આવશે, 11,065.46 કિલોમીટર પ્રતિ કલાક। કદાચ ભાગાકાર ના કરો ને આટલું રાખો તો એ માર્ક્સ મળે, પણ હવે કોઈ સાહેબે તમને આને જરા ટ્વીસ કરીને પૂછ્યો એમ કે આ ઉપગ્રહની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો આપણે આને મીટરમાં ફેરવવા પડે, એટલે ખાલી લખ સમજી લેજો, આને મીટરમાં ફેરવીએ એટલે 42,250 × 1000 આ મીટર થયું, અને ટી બરાબર 24 કલાક છે, 1 કલાકના સેકન્ડ 3600, એટલે આ સેકન્ડ થયા, અને હવે આપણે આ કિંમત મૂકવાની વી બરાબર 2πr/t, એટલે 2m/m, પાઈની જગ્યાએ 22/7, આરની જગ્યાએ 42,250
गुणिया हजार अने टी नी जग्याए 24 गुणिया 3600 तो आ बे मिंडा गया। हवे आनो बे वड़े भाग चाले तो 12, आनो अर्धा 6, आना अर्धा 11, हवे आना 6 ना अर्धा 3, आना अर्धा आपणे कर्या का 21 125, बराबर। तो हवे आ गुणिया हजू आ 36 ना अर्धा 18, आना अर्धा 5, એટલે અહીં આગળ થયું 21 125 ગુણ્યા 55 અને છેદમાં 7 3 21 ગુણ્યા 18 આટલા મીટર પ્રતિ સેકન્ડ થયું। ઓકે, તો આ આપણે પ્રકરણ અહીંયા પૂરું થાય છે। ઓકે।